ઇન્ડિયાના લાર્જેસ્ટ લર્નિંગ પ્લેટફોર્મ અન એકેડમી પર મિત્રો હવે તમે જીપીએસસીની તૈયારી કરી શકો છો. અહીંયા જો તમે પ્લસ સબસ્ક્રિપ્શન લેશો તો કમ્પ્લીટ સિલેબસ, અનલિમિટેડ પ્રેક્ટિસ ટેસ્ટ અને બીજું ઘણું બધું મળશે. એના માટે તમે આપણો કોડ વહેલું 10 યુઝ કરશો એટલે જે સબસ્ક્રિપ્શન અમાઉન્ટ હશે એમાં તમને 10% ડિસ્કાઉન્ટ પણ મળી રહેશે. સાયન્સ ટેક એન્ડ એન્વાયરમેન્ટ માટે 22 ફેબ્રુઆરીથી કોર્સ ચાલુ થઈ રહ્યો છે. તો આકાંક્ષા નામનો કોર્સ એટીડીઓની એક્ઝામ માટે 24 ફેબ્રુઆરીથી, નિશ્ચય નામનો કોર્સ છે તલાટીની એક્ઝામ માટે 24 ફેબ્રુઆરીથી, અને કોન્સ્ટેબલની એક્ઝામ માટે પરિવર્તન નામનો કોર્સ છે એ 24 ફેબ્રુઆરીથી મિત્રો ચાલુ થઈ રહ્યો છે. ખાસ 28 ફેબ્રુઆરી સુધી 10% ડિસ્કાઉન્ટ છે. ત્યારબાદ તમને પહેલું 10 કોડ યુઝ કરશો તો 5% ડિસ્કાઉન્ટ મળશે, એટલે એ પહેલાં તમે લાભ લઈ શકો છો. મિત્રો અહીંયા ગોલ સિલેક્ટ કર્યા બાદ અહીંયા તમે જીપીએસસી ગોલ સિલેક્ટ કરશો, ત્યારબાદ આપણો કોડ પહેલું 10 યુઝ કરશો એટલે તમે જે કાંઈ પણ ફ્રી લાઈવ લેક્ચર અને ફ્રી ટેસ્ટનો લાભ લઈ શકશો. નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પહેલું પગલુંમાં. મિત્રો, 6 મહાનગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય થયો છે, પરંતુ એવી 4 જિલ્લા પંચાયત છે, 34 તાલુકા પંચાયત છે અને 11 એવી નગરપાલિકા છે કે જે બીજેપી પાસેથી આમ આદમી પાર્ટી છે એ આ વર્ષે છીનવી શકે છે. મિત્રો, શું છે આખી માહિતી એ આપણે આગળ જોઈએ. તો મહાનગરપાલિકાની ચૂંટણીમાં તમામ 6 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપનો દિગ્વિજય થયો છે, એથી આવી રહેલી પંચાયતની ચૂંટણીમાં ભાજપનું પલડું નમવાની ધારણા રાખી શકાય. આમ છતાં સુરતના પરિણામો સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે 4 જિલ્લામાં પંચાયત પાલિકાની ચૂંટણીમાં ભાજપને મિત્રો હાઈ એલર્ટ બનાવી રહ્યા છે. એનું કારણ એ છે કે સુરતના જે વિસ્તારમાં આમ આદમી પાર્ટી આવી છે ત્યાં મોટા ભાગના લોકો સૌરાષ્ટ્રવાસીઓ છે. તો સુરત એ સૌરાષ્ટ્રનું મિત્રો પાટનગર ગણાય છે. સૌરાષ્ટ્રમાંથી સ્થળાંતર કરીને સુરતમાં સ્થાયી થયેલા લોકોની સંખ્યા આશરે 25 લાખ જેટલી આંકવામાં આવે છે, જેમાં મિત્રો 4 જિલ્લા મુખ્ય છે. એ છે અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને બોટાદ. આ 4 જિલ્લાની મિત્રો 4 જિલ્લા પંચાયત, 34 તાલુકા પંચાયત અને 11 નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે, જ્યાં સુરતવાળી કરવા માટે આમ આદમી પાર્ટી તૈયાર છે અને સુરતવાળી ન થવા દેવા માટે ભાજપ પણ હાઈ એલર્ટ પર અહીંયા છે. શુક્રવારે મિત્રો સુરતમાં જે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો રોડ શો યોજાયો અને એમાં પાટીદાર પ્રભાવિત વિસ્તારમાં જે બહોળો આવકાર મળ્યો છે, એના કારણે પણ પંચાયતો અને પાલિકાની આગામી ચૂંટણીમાં નવા ઝૂમની થવાનો સવાલ ઊભો થઈ શકે છે. આમ આદમી પાર્ટીને મળેલી સફળતામાં પાટીદાર અનામત આંદોલન સમિતિ એટલે કે પાસ અને પાટીદાર મતદારોનું સમર્થન છે એ અહીંયા નોંધપાત્ર ગણાય છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના અધ્યક્ષ છે જે અલ્પેશ કથિરિયા અને કોંગ્રેસ વચ્ચે જે ક્લેશ થયો હતો એના કારણે મિત્રો આમ આદમી પાર્ટીને ખૂબ સારો એવો સપોર્ટ મળ્યો છે એવું પણ ઘણા બધા લોકો માની રહ્યા છે. ગત વખતની ચૂંટણીમાં મિત્રો આ 4 જિલ્લા ઉપરાંત મોરબીમાં પણ ગ્રામ્ય વિસ્તારમાં ભાજપને જાકારો મળ્યો હતો. એ વખતે પાટીદાર અનામત આંદોલનને પગલે ભાજપ પ્રત્યેની નારાજગી વ્યક્ત બની હતી, જેને લીધે મિત્રો મોરબી સહિત 5 જિલ્લાની જિલ્લા પંચાયતની કુલ 148 બેઠકો પૈકી ભાજપને માત્ર 29 બેઠક મળી હતી, જ્યારે 118માં મિત્રો કોંગ્રેસના ઉમેદવારો અહીંયા જીત્યા હતા. મોરબી એ વખતે સૌરાષ્ટ્રમાં પાટીદાર આંદોલનનું કેન્દ્ર ગણાતું હતું. આ 5 જિલ્લાની તાલુકા પંચાયતની કુલ 738 બેઠકો પૈકી ભાજપને માત્ર 216 મળી હતી, જ્યારે કોંગ્રેસને 489 જેટલી બેઠક છે એ અહીંયા મળી હતી. ફક્ત નગરપાલિકાઓમાં મિત્રો ભાજપને હાશકારો થાય એવા પરિણામ મળ્યા હતા. નગરપાલિકાની કુલ 340 પૈકી ભાજપને 168 બેઠક મળી હતી, જ્યારે કોંગ્રેસને અહીંયા 158 બેઠક મિત્રો મળી હતી. આ વખતે આ 4 જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં કોણ બાજી મારી જાય છે એ આપણને ટૂંક સમયમાં ખ્યાલ આવશે.